દિવ્યાંગ બાળકો માટે માનવતા મહેકાવતી અને આ બાળકોને સમાજની મુખ્ય ધારામાં એક કરવા સતત પ્રયત્નશીલ એવી નવસારીની સંસ્થાના બાળકોએ દિવાળી નિમિત્તે સુંદર દીવા સજાવીને લોકોને મંત્ર છે બોલીવુડમાં નાના ભૂલકાઓના માનસિક વિકાસ સમાજની સાથે તેઓ અલગ નથી આ બાબતને ધ્યાને લઈને કેટલીય સફળ મૂવી બની ચૂકી છે ત્યારે સમાજની મુખ્ય ધારાથી થોડા અલગ અને સામાન્ય બાળકથી અલગ એવા કુદરતની રચનાના ફૂલ એવા બાળકો માટે સતત પ્રયત્નશીલ અને તેમના માનસિક વિકાસ માટે કામ કરતી પ્રયત્નકુંજ સંસ્થા આવા બાળકો માટે હાલ નવસારીમાં કાર્યરત છે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે જેને કદાચ હજુ સરખું બોલવામાં ચાલવામાં જમવામાં કે નોર્મલ કાર્ય કરવામાં પણ તકલીફ પડતી હોય તેવા જ બાળકો ખૂબ જ સુંદર દીવડાને સજાવવાનું કાર્ય કરે છે પોતાની સમજણ શક્તિ મુજબ અલગ અલગ કલરના ઉપયોગ કરીને આ બાળકો ખૂબ જ સુંદર દીવા સુંદર મીણબત્તી ફૂલદાની કાગળની થેલી જેવા કંઈક કેટલાય કાર્યો કરે છે અને અલગ અલગ કાર્યક્રમોમાં જઈને આ દીવડા અને બીજી બનાવેલી વસ્તુઓનું વેચાણ પણ જાતે જ કરે છે મારું નામ હેતા નીરજભાઈ નાયક છે હું છેલ્લા પાંચ વર્ષથી ઇનોસન્ટ કેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત પ્રયત્નકુંજ રીમેડિયલ એજ્યુકેશન સેન્ટર ચલાવું છું જેમાં માનસિક રીતે મંદ એવા દિવ્યાંગ બાળકોનો સમાવેશ થાય છે આ સંસ્થા એક દિવ્યાંગ દીકરીથી ચાલુ કરવામાં આવી હતી અને આજના સમયે એ ત્રીસ બાળકો સુધીના અહીં ત્રીસ વર્ષ સુધીના બાળકો તાલીમ લઈ રહ્યા છે દિવાળીના દિવસોમાં બાળકો દ્વારા માટીના જુદા જુદા કોડિયાઓ બજારમાંથી લઈ આવી આવીને રંગબેરંગી કલરોથી ડેકોરેટ કરવામાં આવે છે ત્યારબાદ બાળકને પ્રોત્સાહિત કરવા આત્મનિર્ભર કરવા અને પોતે સેલ્ફ પોતાનામાં સેલ્ફ કોન્ફિડન્સ વધે એવા હેતુથી બાળકોને દ્વારા બનાવેલા જે આ દીવા છે તે બજારમાં સેલિંગમાં મૂકીએ છે અને ઘણા લોકોનો એવો સાથ સહકાર પણ મળી રહે છે જેથી કરીને દર વર્ષે એક પણ દીવા બદતા નથી અને બાળક ખૂબ જ ખુશ થાય છે આ કાર્ય કરીને અને એમને આ કાર્ય કરવામાં ખૂબ જ મજા આવે છે એક બાળકીથી શરૂ થયેલી આ સંસ્થામાં હાલ 30 જેટલા બાળકો અભ્યાસ માટે આવે છે નાની નાની બાબતોની સાથે સાથે તેમને પગભર બનાવવાના પણ કાર્યો સંસ્થાના હેતાબેન બાળકો સાથે ખૂબ જ ધીરજથી કરતા હોય છે બીજી બાજુ જેને સમાજ માનસિક રીતે મંદ કહે છે એવા આ ભૂલકાઓ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ પણ અલગ અલગ સ્પર્ધાઓમાં નવસારીનું નામ રોશન કરી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ નવસારી ટુડે